નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ડીજી એજ્યુકેશન ચેનલમાં આજે આપણે વેલ્ડિંગ ટેકનોલોજીની લેક્ચર સિરીઝમાં લેક્ચર નંબર બાવીસમાં ગેસ કટિંગ વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ ઓકે આ માં તમે સ્ક્રીનમાં જોઈ શકો છો એના મુજબના સાત મુદ્દાની આપણે ચર્ચા કરવાની છે તો એક પછી એક છે એ જોતા જઈએ સૌથી પહેલાં વાત કરીએ ગેસ કટિંગનો સિદ્ધાંત આગળના લેક્ચરોમાં આપણે ગેસ વેલ્ડિંગ વિશે છે વાત કરી ગયા છીએ આજે ગેસ કટિંગ વિશે છે વાત કરીશું તો સિદ્ધાંત જોઈએ જ્યારે ફેરસ મેટલને રેડ હોટ કન્ડિશન લાલ ગુમ અવસ્થા સુધી ગરમ કરવામાં આવે અને ત્યારબાદ તેને ઓક્સિજન સામે ખુલ્લી રાખવામાં આવે ત્યારે ગરમ ધાતુ અને ઓક્સિજન વચ્ચે ખૂબ જ ગરમી ઉત્પન્ન થાય છે આ થઈ જશે ગેસ કટિંગનો સિદ્ધાંત ફેરસ મેટલ કહેતા એવી ધાતુ જેની અંદર લોખંડ કહેતાં આયનનું પ્રમાણ છે એ સૌથી વધારે હોય અને એને રેડ હોટ કન્ડિશન મતલબ કે લાલ ગુમ અવસ્થા સુધી છે એ તમે ગરમ કરો અને ત્યારબાદ એને ઓક્સિજન સામે ખુલ્લી રાખશો ત્યારે એ ગરમ ધાતુ અને ઓક્સિજન વચ્ચે ખૂબ જ ગરમી ઉત્પન્ન થાય છે આવું તમે જોયું હશે કે જ્યાં આગ લાગેલી હોય અથવા તો ગરમ ધાતુ કે ગરમ પદાર્થો એના ઉપર તમે ઓક્સિજનનો મારો કરો અથવા તો હવા છે એના ઉપર લાગશે એટલે એની અંદર ગરમી છે એમાં વધારો થશે બરાબર તો એ એનો સિદ્ધાંત થઈ ગયો અને એના વડે છે એ ગેસ કટિંગ શક્ય બનશે આગળ જોઈએ તો ઓક્સિએસિડિલિન ગેસ કટિંગ પ્રક્રિયા છે એ બે ઓપરેશનમાં પૂર્ણ થાય છે એની અંદર પહેલાં સ્ટેજમાં પ્રિટિંગ કરવામાં આવે છે પ્રિન્ટિંગ કેવી રીતે કરવામાં આવશે તો કે જે ધાતુ કાપવી હોય તે ધાતુ પર ફ્લેમ દોરવાય છે તે ધાતુને તેના જવલન બિંદુ આશરે નવસો ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી ગરમ કરવામાં આવે છે મતલબ કે જે ધાતુને તમારે કાપવાની છે એના ઉપર છે એ ફ્લેમને રિપીટ વખતો વખત છે એ ફેરવવામાં આવે છે અથવા તો એને દોરવવામાં આવે છે જેના કારણે ધાતુને છે તમે ગેસ કટિંગ માટે તૈયાર કરી શકો એને છે એ ગરમ કરી શકો બરાબર એને અંદાજીત નવસો ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી ગરમ કરવામાં આવે છે અને બીજા સ્ટેજમાં જ્યારે બીજું ઓપરેશન કરવામાં આવે એની અંદર આ જે ગરમ કરેલી ધાતુ છે એના ઉપર ખૂબ ઊંચા દબાણે છે એ શુદ્ધ ઓક્સિજનનો પ્રવાહ છે એ છોડવામાં આવે છે અને જેના કારણે છે એ ગેસ કટિંગ શક્ય બને છે કન્ટિન્યુ આગળ વધીએ તો કે ગેસ કટિંગ ઓપરેશન દરમિયાન આયન કહેતાં લોખંડ બરાબર એ ઓક્સિજન સાથે સંયોજાય છે અને આયન ઓક્સાઇડ બનાવે છે બરાબર અને એ જે આયન ઓક્સાઇડ છે એનું ગલનબિંદુ બિંદુ આયન કહેતાં લોખંડ કરતાં ઘણું ઓછું હોય છે આથી તે ખૂબ જ ઝડપથી પીગળી જાય છે અને તરત જ દબાણપૂર્વકના ઓક્સિજનનો મારો કરવાથી પીગળેલી ધાતુ છે એ દૂર થાય છે જે ધાતુને તમારે કટ કરવાની છે એને તમે ગરમ કરવો છો અને એ દરમિયાન છે જે લોખંડ છે એ ઓક્સિજન સાથે સંયોજાઈને આયન ઓક્સાઇડ છે એ બનાવશે અને જેના કારણે જે આયન ઓક્સાઇડ બનશે એનું ગલનબિંદુ બિંદુ આયન લોખંડ કરતાં ઓછું હોય છે જેના ઉપર તમે દબાણપૂર્વકનો ઓક્સિજનનો મારો કરશો એટલે એ ઝડપથી ગરમ ગરમીને કારણે પીગળીને છે એ દૂર થઈ જશે આગળ જોઈએ તો ગેસ કટિંગ પ્રક્રિયાના બંને ઓપરેશન એકસાથે જ એક જ ટોર્ચની મદદથી કરવામાં આવે છે આપણે જોયું ભાઈ પ્રિહિટિંગ કરવું પડે અને ત્યારબાદ શુદ્ધ ઓક્સિજનનો મારો કરવો પડે આ બે કામ જે છે એ એક જ ટોર્ચની મદદથી કરવામાં આવે છે એના માટે કોઈ બે અલગ અલગ ટોર્ચ છે એનો ઉપયોગ કરવામાં આવતો નથી જેમ કે તમે સમજતા હોય કે ભાઈ એક ટોર્ચ વડે પ્રીહિટિંગ અને બીજી ટોર્ચ વડે ઓક્સિજનનો મારો તો એવું નથી એક જ ટોર્ચ વડે બંને ઓપરેશન છે એ કરવામાં આવે છે આગળ જોઈએ ટોર્ચને યોગ્ય રીતે ચલાવવાથી સ્મૂધ કટ તૈયાર થાય છે અને કટ આગળ વધવાની સાથે ઓક્સિજનનો મારો ચાલુ હોવાથી ઓક્સાઇડના કણો પર દૂર થતા જાય છે અને તમે સતત કટિંગ છે એ કરી શકો છો આગળ જોઈએ તો ભાઈ એક કિલોગ્રામ આયનને સંપૂર્ણપણે ઓક્સિડાઈઝ કરવા માટે આશરે ત્રણસો લીટર જેટલા ઓક્સિજનની જરૂર પડે છે તો તમે સમજી શકો છો કે ઓક્સિજન જે છે એ ગેસ સ્વરૂપે તમારે ઘણો બધો છે ઉપયોગમાં લેવો પડશે જ્યારે ગેસ કટિંગ કરવાનું હોય ત્યારે હવે આગળ વધીએ તો બીજા મુદ્દાની વાત કરીએ ગેસ કટિંગ ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ્સ તો ગેસ કટિંગની અંદર જે ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ ઉપયોગમાં લેવાય છે એ લગભગ ગેસ વેલ્ડિંગમાં જે ઉપયોગમાં લેવાય એવા જ તમામે તમામ છે ઇક્વિપમેન્ટ અથવા તો ટૂલ્સ હશે જેમ કે ઓક્સિજન ગેસ સિલિન્ડર એસિટીલિન ગેસ સિલિન્ડર ઓક્સિજન અને એસિટીલીન ગેસ રેગ્યુલેટર રબરોસ પાઇપ અને કટિંગ બ્લો પાઇપ બ્લો પાઇપ અથવા તો ટોર્ચ એ જે છે એ ગેસ વેલ્ડિંગ અને ગેસ કટિંગની અંદર છે એ અલગ અલગ પ્રકારની છે એ વપરાય છે જે એક અલગ બાબત છે ટૂલ્સ અને ઇક્વિપમેન્ટમાં તો આગળ વાત કરીએ કટિંગ પ્રોસેસમાં ઓક્સિજનની વધુ જરૂર પડે છે ભારે કટિંગ કરવા માટે મોટા બોરવાળા ઓક્સિજન ઓછ પાઇપ અને ઊંચા દબાણના ઓક્સિજન રેગ્યુલેટર છે એ વપરાય છે મતલબ કે ગેસ વેલ્ડિંગ કરતાં ગેસ કટિંગમાં ઓક્સિજનની વધારે છે એ જરૂર પડે છે આગળ જોઈએ તો કે ગેસ કટિંગમાં બ્લો પાઇપના બે મુખ્ય હેતુ છે એક ધાતુને કટિંગ કરતાં અગાઉ ગરમ કરવા માટે ફ્લેમ પૂરી પાડવી કે મતલબ જેને આપણે પ્રી હિટિંગ કહીએ છીએ ધાતુને કટ કરતાં પહેલાં ધાતુને ગરમ કરવી એટલે એ થઈ જશે પ્રી હિટિંગ અને બીજું કામ ટોર્ચનું શું છે તો કે જરૂરી શુદ્ધ ઓક્સિજન છે એ પૂરો પાડવો તો આ બંને કામ છે એ ગેસ કટિંગ બ્લો પાઇપ અથવા તો ગેસ કટિંગ ટોર્ચ વડે છે પૂરા કરવામાં આવે છે આગળ વધીએ હવે તો કે કટિંગ ટોર્ચ અથવા તો કટિંગ બ્લો પાઇપ જે ઇક્વિપમેન્ટ અથવા તો તમે ટૂલ્સ કહેશો તો ડિટેલમાં એને સમજીએ કે કટિંગ ટોર્ચ સામાન્ય રીતે વેલ્ડિંગ ટોર્ચ જેવી જ છે આમાં પણ ઓક્સિજન અને એસિટીલીન ગેસનું નિયમન અથવા તો કંટ્રોલ કરવા માટે બે કંટ્રોલ વાલ્વ છે એ હોય છે જે અહીંયા તમે જોઈ શકો છો જેમ કે અહીંયા લાલ કલરનો જે વાલ્વ છે એ એસિડિલિનનું કંટ્રોલિંગ કરશે અને બ્લૂ અથવા તો બ્લેક કલરનો જે વાલ્વ છે એના વડે તમે ઓક્સિજનનું કંટ્રોલિંગ કરી શકશો આગળ કે જે કંટ્રોલ કરવા માટેના વાલ્વ છે એના વડે ધાતુનું તમે પ્રિટિંગ છે એ કરશો અથવા તો પ્રિટિંગ થાય છે અને ટોર્ચમાં સાથે એક હાઈ પ્રેશર લિવર ટાઈપ કંટ્રોલ વાલ્વ આપેલો હોય છે જે કટિંગ માટે જરૂરી ઓક્સિજનનું નિયમન કરે છે તમે અહીંયા જુઓ છો આ એક વધારાનું છે એ લિવર ટાઈપનો કંટ્રોલ વાલ્વ છે એ આપેલો હોય છે જે વધારાનો ઓક્સિજન છે એ પૂરો છે એ પાડે છે તમે અહીંયા પણ જોવો છો એના મુજબ કેવી રીતે થશે તો અહીંથી તમે ઓક્સિજન અને એસિટિલિનનો સપ્લાય કરો છો એ અહીંયા મિસ જે મિક્સિંગ ચેમ્બર છે એની અંદર બંનેનું મિશ્રણ થશે આગળ આવશે અને અહીંયા તમે લાઇટર વડે ફ્લેમ સળગાવશો બરાબર એટલે ટોર્ચની આગળ બાજુ છે એ ફ્લેમ થશે જેના વડે તમે પ્રિન્ટિંગ કરશો અને ધાતુને લાલઘુમ અવસ્થા સુધી ગરમ કરશો સાથે ટોર્ચમાં જ એવી વ્યવસ્થા હશે એક વધારાનો પાઇપ છે એની સાથે જોડેલો હશે જેની અંદરથી માત્ર ને માત્ર શુદ્ધ ઓક્સિજન છે એનો સપ્લાય છે થતો હશે એટલે ધાતુ જેવી લાલ ગુમ અવસ્થા સુધી ગરમ થાય ત્યારબાદ તમે આ લીવર છે એને દબાવશો જેના કારણે શું થશે અહીંથી વધારાનો શુદ્ધ ઓક્સિજન છે એનો સપ્લાય છે થશે અને તમે ગેસ કટિંગ કરી શકશો હવે આગળ જોઈએ વિવિધ સાઇઝની ધાતુનું કટિંગ કરવા માટે વિવિધ સાઇઝની ટીપનો છે એ ઉપયોગ કરવામાં આવે છે તો અહીંયા તમે જુઓ છો આ આખી કટિંગ બ્લો પાઇપ છે એની અંદર આગળનો જે ભાગ છે જેને આપણે ટીપ કહીએ છીએ બરાબર તો એ અલગ અલગ સાઇઝની ટીપ છે એનો ઉપયોગ કરવામાં આવે છે અલગ અલગ સાઇઝની ધાતુનું કટિંગ કરવા માટે આગળ વધીએ તો કે કટિંગ ટોર્ચના વિવિધ ભાગો અને તેના કાર્યો તો અલગ અલગ આઠ ભાગની અંદર અહીંયા આપણે વાત કરવાની છે સૌથી પહેલાં જોઈએ તો કે એસિટીલિન હોજ જોઈન્ટ તો એનું કાર્ય શું થઈ જશે એસિટીલિન હોજ સાથે જોડવા માટે ઓક્સિજન હોજ જોઈન્ટ તો એનું કામ થઈ જશે ઓક્સિજન હોજ મતલબ કે ઓજ પાઇપ કહેતા નળી જેની અંદરથી તમે ઓક્સિજન અથવા તો એસિડિલિન ગેસ છે એ સપ્લાય કરો છો જેને આપણે હોજ પાઇપ કહીએ છીએ એસિટીલિન ગેસ વાલ્વ તો એ શું કરશે તો કે ભાઈ એસિડિલિન ગેસ પ્રવાહ દર જે છે એને સેટ કરવા માટે એસિડિલિન ગેસને કેટલા પ્રમાણની અંદર બહાર આવવા દેવો એ એસિડિલિન ગેસ વાલ્વ દ્વારા થશે સેમ કટિંગ ઓક્સિજન વાલ્વ તો કટિંગ ઓક્સિજન કોને કહીએ છીએ કે જે વધારાનો ઓક્સિજન છે એ આપણે સપ્લાય કરીએ છીએ તો એનો દર ગેસના પ્રવાહનો દર સેટ કરવા માટે કટિંગ ઓક્સિજન વાલ્વ અથવા તો લિવર ટાઈપનો કંટ્રોલ વાલ્વ હોય છે બીજું છે ઇન્જેક્ટર તો એની અંદર છે એ એસિટીલિન અને ઓક્સિજન ગેસ છે એ મિશ્ર થશે ગ્રીપ કે જેને તમે ટોર્ચને છે એ પકડી શકશો એવી ગ્રીપ હશે પ્રીહિટિંગ ઓક્સિજન વાલ્વ મતલબ કે પ્રિહિટિંગ ફ્લેમને અડજસ્ટ કરવા માટે છે એ પ્રિહિટિંગ ઓક્સિજન વાલ્વ હશે જે રીતે અહીંયા એસિટિલિન ગેસ વાલ્વ છે એવો પ્રીહિટિંગ ઓક્સિજન વાલ્વ હશે અને કટિંગ ઓક્સિજન વાલ્વ અથવા તો કટિંગ ઓક્સિજન માટેનો લિવર ટાઈપનો કંટ્રોલ વાલ્વ હશે એ અલગ હશે નેક્સ્ટ છે ટોર્ચ હેડ જે નોઝલને છે એ જોડવા માટે છે ઉપયોગમાં લેવાશે હવે આગળના મુદ્દાની ચર્ચા કરીએ તો એની અંદર બે બાબત એક આવે છે એક આવશે હોલ પિયરસિંગ અને બીજું આવશે પ્રોફાઇલ કટિંગ તો સૌથી પહેલાં વાત કરીએ આપણે હોલ પિયરસિંગ તો ગેસ કટિંગની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે આ બે ઓપરેશન છે એ પણ ભણવા જરૂરી બને છે તો હોલ પિયર્સિંગ પિયર્સિંગ એટલે વિંધવું જેમ કે નાની છોકરીઓ હોય તો એના કાન છે એ વીંધવામાં આવે છે નાક વિંધવામાં આવે છે તો એને પણ પિયરસિંગ કહે છે એવી રીતે હોલ પિયર્સિંગ ધાતુની અંદર તમારે કોઈ હોલ બનાવવા છે બરાબર તો એને આપણે હોલ પિયર્સિંગ કહીએ છીએ અહીંયા તમે આકૃતિમાં જોવો છો એના મુજબ કે જ્યાં હોલ પિયર્સ કરવાનો હોય તે બિંદુ પર કટિંગ બ્લો પાઇપને કાઠ ખૂણે ગોઠવવામાં આવે છે તમે અહીંયા જોવો છો એના મુજબ જે કટિંગ બ્લો પાઇપ છે આ ધાતુને અહીંથી તમારે હોલ પિયર્સિંગ હોલ કરવો છે તો એને અહીંયા કાટકૂણે છે એ બ્લો પાઇપ સેટ કરવામાં આવશે ત્યારબાદ જે ફ્લેમ હશે એના વડે જ્યાં તમારે હોલ કરવાનો છે એ બિંદુ ગરમ થઈ જાય ત્યારે ધીમેથી છે એ ઓક્સિજન છોડવામાં આવે છે જે વધારાનો ઓક્સિજન જે છે એ એનું લિવર છે દબાવશો એટલે ઓક્સિજન છોડવામાં આવશે અને ત્યારબાદ ટોર્ચને થોડી ડાબી અને જમણી બાજુ છે એ વાંકી કરવામાં આવે છે જેથી સ્પાર્ક નોઝલ સાથે અડકી ન જાય અને જે ધાતુ તમે કટ કરીને હોલ તૈયાર કરવા માંગો છો એ ત્યાંથી દૂર થઈ જાય અને પૂરેપૂરો થ્રુઆઉટ જે ધાતુની અંદર તમારે હોલ કરવાનો છે એ હોલ તૈયાર થઈ જાય જે તમે અહીંયા આકૃતિમાં જોવો છો એ મુજબ આખું ઓપરેશન થશે જેને આપણે હોલ પિયર્સિંગ કહીએ છીએ હવે આગળ જોઈએ પ્રોફાઇલ કટિંગ તો પ્રોફાઇલ કટિંગની અંદર કેવું છે કે હોલ પિયર્સિંગની અંદર માત્ર તમારે એક હોલ બનાવવાનો હતો પ્રોફાઇલ કટિંગની અંદર છે એ અલગ અલગ ડિઝાઇન છે એ તમારે બનાવવાની છે કે અલગ અલગ આકાર તમારે આપવાના છે જે અલગ અલગ પ્રોફાઇલ કહેવાશે તો એના માટે છે એ પ્રોફાઇલ કટિંગ માટે બ્લો પાઇપને વાળીને એવી રીતે હોલ્ડ કરો કે જેથી ઓક્સિજનનો પ્રવાહ છે યોગ્ય દિશામાં વહી શકે મતલબ કે તમારે એને ત્રાસૂક કાપવું છે બરાબર કે કોઈ વળાકવાળું કટિંગ કરવું છે તો એ રીતે તમે છે એ ટોચને છે એ મૂવમેન્ટ આપશો બરાબર એને ફેરવશો બરાબર તમે હાથમાં પકડેલી હશે અને ટોર્ચને છે એ મૂવમેન્ટ આપશો જેના વડે તમે યોગ્ય રીતે છે એ કટિંગ કરી શકો અને આ ક્રિયા દરમિયાન નોજલ અને પ્લેટ વચ્ચેનો ખૂણો છે એ અચળ રાખવો જરૂરી છે જેમ કે તમારે કોઈ ત્રાસું કટિંગ કરવાનું છે તો એવા સમયે છે જે ટોર્ચ તમે પકડેલી હશે તો એ યોગ્ય રીતે છે એ પ્લેટ અને ટોર્ચ વચ્ચેનો ખૂણો યોગ્ય જળવાઈ રહે જેના કારણે એક સરખું ત્રાસું કટિંગ તમે કરી શકો તો આ વાત થઈ ગઈ પ્રોફાઇલ કટિંગની હવે આગળ જોઈએ કે ગેસ કટિંગ પ્રક્રિયા આપણે જે ભણતા આવ્યા છીએ અત્યાર સુધી બરાબર તો એની અંદર હવે ગેસ કટિંગ પ્રક્રિયા કઈ રીતે છે એ પરફોર્મ કરવામાં આવે છે બરાબર પ્રેક્ટિકલ તો એના અલગ અલગ દસ સ્ટેપની અંદર છે એ પરફોર્મ કરવામાં આવશે પહેલાં શું કરવું પછી શું કરવું એના પછી શું કરવું તો જોતા જઈએ સૌથી પહેલાં ધાતુની ધાતુની જાડાઈ અનુરૂપ કટિંગ નોઝલને બ્લો પાઇપ સાથે ફિટ કરો તો હવે તમને છે એ પૂછવામાં આવે કે ભાઈ કટિંગ નોઝલ કઈ સાઇઝની વાપરવી એ કોના ઉપર આધારિત છે તો એનો જવાબ આવશે ધાતુની જાડાઈ આ પ્રશ્ન છે ઘણી બધી એક્ઝામમાં છે એ પૂછાઈ ગયેલો છે કે ભાઈ કટિંગ નોઝલ છે અથવા તો બ્લો પાઇપ છે એનું સિલેક્શન છે એ કોના આધારે કરવામાં આવે છે તો એનો જવાબ થઈ જશે ધાતુની જાડાઈ ત્યાર બાદ છે એ સ્પાર્ક લાઇટર લાઇટર વડે છે એ ફ્લેમ બનાવો નેક્સ્ટ છે પ્રિટિંગ માટે ન્યુટ્રલ ફ્લેમ છે સેટ કરો ન્યુટ્રલ ફ્લેમ વિશેની વાત આપણે આગળના લેક્ચરમાં કરેલી છે કટિંગ શરૂ કરવા માટે કટિંગ નો જલને પ્લેટની સપાટી સાથે કાટકૂણે ગોઠવો આ સમયે ફ્લેમનો ઇનર કોન છે એ ધાતુની સપાટીથી અંદાજિત પાંચ મિલીમીટર જેટલો છે એ દૂર રાખો મતલબ કે જે સપાટીનું તમારે કટિંગ કરવાનું છે અને જે ટોર્ચ વડે તમે ફ્લેમ જનરેટ કરો છો એ ફ્લેમની અંદરનો જે ઇનર કોર્નર છે એ પ્લેટની સપાટીથી અંદાજીત છે પાંચ મિલીમીટર જેટલો છે દૂર રાખવો જોઈએ ત્યારબાદ ધાતુને લાલ ગુમ ગરમ અવસ્થા સુધી ગરમ કરો એના પછી ધાતુ યોગ્ય ગરમ થઈ જાય ત્યારે ઓક્સિજન લીવર દબાવી ઓક્સિજનનો મારો કરો નેક્સ્ટ સ્ટેપ છે પ્લેટના બીજા છેડે સ્પાર્કનો ફુવારો જોવા મળે ત્યારે સમજવું કે કટિંગ વર્ક શરૂ થઈ ગયું છે મતલબ કે અહીંથી ઉપરથી ફ્લેમ આવે છે ઓક્સિજનનો મારો કરો છો અને આ પ્લેટ કટ થતાં થતાં નીચેથી ધાતુનો ફુવારો જોવા મળે બરાબર સ્પાર્કનો ફુવારો તિખારા જોવા મળે ત્યારે સમજવું કે થ્રુઆઉટ પ્લેટમાં કટિંગ થઈ ગયું છે અને ત્યારબાદ માર્કિંગ કરેલ લાઇન પર ધીરે ધીરે ટોર્ચને આગળ ચલાવો જેમ કે આ પ્લેટ છે એની અંદર તમારે અહીંથી અહીંયા સુધી કટિંગ કરવું છે તો એના ઉપર પહેલાં છે એ માર્કિંગ કરવું પડશે જે તમે પંચ વડે અથવા તો સ્ક્રાઈબર વડે કરશો પંચ મતલબ કે એના ઉપર તમે હથોડી અને પંચ વડે ડોટેડ લાઇન બનાવશો અથવા તો સ્ક્રા સ્ક્રાઈબર કહેતા જે ધાતુ ઉપર છે એ તમે ઘસીને ધાતુ ઉપર લીટો કરી શકો છો માર્કિંગ કરી શકો છો બરાબર એને સ્ક્રાઈબર કહેવાય છે આગળના સ્ટેપમાં કટ પૂર્ણ થઈએ ઓક્સિજન લિવર છે એ છોડી દો જે વધારાના ઓક્સિજનનું સપ્લાયનું લિવર છે એ છોડી દો અને છેલ્લે ઓક્સિજન અને એસિડિલિન કંટ્રોલ વાલ છે એને બંધ કરો અને જે ગેસ કટિંગની પ્રક્રિયા છે એ અહીંયા આખી તમારું સ્ટેપ બાય સ્ટેપ છે એ પૂર્ણ થશે તો આ હતી ગેસ કટિંગ પ્રક્રિયા નેક્સ્ટ આગળ જોઈએ તો વિવિધ કટિંગ ટોર્ચ ટીપ અને તેના ઉપયોગો તો અલગ અલગ ટોર્ચ ટીપ જે છે અને પ્રીટ ઓરિફિસની સંખ્યા કેટલી છે એની અંદર બરાબર એ પહેલાં કોલમની અંદર આપેલું છે બીજા કોલમની અંદર આપેલું છે કે પ્રિહિટિંગની માત્રા કેટલી રાખવી અને ત્રીજા કોલમમાં છે એનો ઉપયોગ તો આ જે છે એ જે કટિંગ ટોર્ચ છે એની ટીપની વાત છે બરાબર મતલબ કે જે આગળ એની તરફ આગળની તરફ ટોર્ચની અંદર તમે જોઈન્ટ કરો છો આગળ આપણે જોયું એ મુજબ બે ઓરિફિસ મતલબ કે વચ્ચે એક હોલ હોય અને સાથે છે એ બે ઓરિફિસ વધારાના જે ઓક્સિજન સપ્લાય કરવા માટેના બે ઓરિફિસ હોય અને એના વડે તમે મધ્યમ પ્રિટીંગ કરશો મતલબ કે ધાતુને મધ્યમ પ્રિયટી કરશો અને આ જે ટીપ છે એનો ઉપયોગ ક્યાં થશે તો કે ક્લીન પ્લેટનું સીધી લાઈનમાં અને વર્તુળાકાર કટિંગ કરવું હોય ત્યારે આ પ્રકારની ઓરિફિસવાળી ટીપ છે એનો ઉપયોગ થાય છે બીજું બે ઓરીફિસ પરંતુ એનો આકાર કંઈક આવો પાતળો હોય અને એના માટે છે એ પ્રિન્ટિંગ હળવું હળવી માત્રામાં કરવામાં આવે છે આનો ઉપયોગ ક્યાં થશે તો કે આયન એંગલના ટુકડા પ્લેટનું ટ્રીમિંગ અને શીટ મેટલનું કટિંગ કરવા માટે મતલબ કે પાતળી શીટ હોય બે એમ એમ હોય ત્રણ એમ એમ હોય એક એમએમ દોઢ એમ એમ એનું જ્યારે તમારે કટિંગ કરવાનું હોય અથવા તો પ્લેટનું ટ્રીમિંગ કરવાનું હોય કે પ્લેટ જે છે એને તમારે કોઈ એક ખૂણાથી છે એ થોડી કાપવી છે કે કોઈ એક ખૂણાથી અલગ આકાર આપવો છે તો એને પ્લેટનું ટ્રીમિંગ કહેવાય ત્યારે આ પ્રકારની ટોર્ચની ટીપ જે છે એનો ઉપયોગ થશે આ પ્રકારની બે ઓરિફિસવાળી ટીપ અને જે ટીપનો એક્સિસ છે ત્યાંથી એનો જે એન્ડ છે એ ત્રીસ ડિગ્રીના ખૂણે હોય એ પ્રકારની ટીપ જે છે એનો ઉપયોગ ક્યાં થશે તો કે રિવેટેડનું હેન્ડ કટિંગ અને ત્રીસ ડિગ્રી બેવેલ બેવેલનું મશીન કટિંગ કરવા માટે છે ઉપયોગ થશે આ પ્રકારની ટીપનો અને ત્યારે હળવી માત્રામાં તમારે પ્રિએટિંગ કરવું પડશે ચાર ઓરિફીસવાળી ટીપ હોય ત્યારે હળવું પ્રિએટિંગ અને ક્લીન પ્લેટનું સીધી લાઈનમાં અને અમુક આકારમાં કટિંગ કરવું હોય ત્યારે ઉપયોગ થશે નેક્સ્ટ આગળ જોઈએ તો ચાર છ કે આઠ ઓરિફીસવાળી ટીપ હોય ત્યારે મધ્યમ પ્રિએટિંગ કરવામાં આવે છે અને કાટવાળી અને રંગવાળી સપાટીનું કટિંગ કરવું હોય ત્યારે આ પ્રકારની ટીપ છે એનો ઉપયોગ થશે નેક્સ્ટ છે છ ઓરિપીસવાળી ટીપ ત્યારે ભારે તમારે છે એ પ્રીહીટિંગ કરવું પડે છે મતલબ કે ધાતુને વધારે ગરમ કરવી પડે છે અને એનો ઉપયોગ ક્યાં થશે તો ભાઈ કાસ્ટાયન કટિંગ અને કાસ્ટાયન વેલ્ડિંગ માટે છે એ વી તૈયાર કરવા માટે છે થાય છે વી જોઈન્ટ આપણે આગળ વેલ્ડિંગ જોઈન્ટની અંદર જે વાત કરી ભાઈ બે પ્લેટ છે એને તમારે આ રીતે વી જોઈન્ટમાં જોડવો છે તો એને તૈયાર કરવા માટે છે એ તમે ગેસ કટિંગ વડે પણ તૈયાર કરી શકો છો અને એના માટે છે આ પ્રકારની નોઝલની ટીપનો છે ઉપયોગ થશે નેક્સ્ટ વાત કરીએ તો કે છ ઓરિફીસ હોય અને ખૂબ ભારે પ્રીહીટિંગ કરો તમે અને એનો ઉપયોગ ક્યાં થશે તો ભાઈ સામાન્ય કટિંગ તથા કાસ્ટાયન અને સ્ટેનલેસ સ્ટીલના કટિંગ માટે પણ છે આનો ઉપયોગ થાય છે છ ઓરિફીસ અને એના એક્સિસથી વીસ ડિગ્રીના ખૂણે હોય એ પ્રકારની ટીપ હશે ત્યારે મધ્યમ પ્રી પ્રિહિટિંગ કરવામાં આવે છે અને એનો ઉપયોગ છે એ ગ્રુવિંગ માટે ફ્લેમ મશીનિંગ ગોજિંગ અને અયોગ્ય વેલ્ડ દૂર કરવા માટે થાય છે તમે વેલ્ડિંગ કરી નાખ્યું પરંતુ યોગ્ય નથી એને તમારે કટ કરવું છે ત્યારે આ પ્રકારની ટીપનો ઉપયોગ થશે ફ્લેમ મશીનિંગ કહેતા તમારે કટિંગ કરવું છે બરાબર તો ત્યારે થશે ગોજિંગ કહેતા પ્લેટની અંદર તમારે કોઈ ખાંચો પાડવો છે ગ્રુવ કરવો છે બરાબર જેને ગ્રુવિંગ પણ કહેવાય છે તો એવું કરવા માટે પણ છે એ આ પ્રકારની ટોર્ચ ટીપનો ઉપયોગ થાય છે નેક્સ્ટ આગળ વાત કરીએ તો કે છ ઓરિફિસવાળી આ પ્રકારના આકારવાળી જ્યારે ટીપ હશે ત્યારે મધ્યમ પ્રિયટિંગ થશે ક્રૂવિંગ ગોજિંગ અને અયોગ્ય વેલ્ડ દૂર કરવા માટે તમે આગળ જોયું એના મુજબ ત્રણ ઓરિફિસવાળી અને એના એક્સિસથી પિસ્તાલીસ ડિગ્રીના ખૂણાવાળી જ્યારે ટીપ હોય ત્યારે મધ્યમ પ્રિએટિંગ કરવામાં આવે છે અને રિવેટ હેડના પિસ્તાલીસ ડિગ્રી બેવેલનું મશીન કટિંગ અથવા તો હેન્ડ કટિંગ કરવા માટે છે એ આ પ્રકારની ટીપનો છે ઉપયોગ થાય છે છ ઓરિફિસવાળી આ પ્રકારની જે ટીપ હશે તો એના વડે ભારે પ્રિટિંગ કરવામાં આવશે અને ઓક્સિજનના ઓછી ગતિના વિશાળ પ્રવાહથી રિવેટ હેડને ધોઈને છે દૂર કરવા માટે એનો ઉપયોગ થશે ઓકે મિત્રો તો આ જે છે એ વાત હતી આજના લેક્ચરની જેની અંદર આપણે ગેસ કટિંગ વિશે છે વાત કરી કે જેની અંદર ગેસ કટિંગનો સિદ્ધાંત ગેસ કટિંગ માટેના ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ્સ ગેસ કટિંગ પ્રક્રિયા ઓલ હોલ પ્રોફાઇલ કટિંગ અને અલગ અલગ ટોર્ચ ટીપનો ઉપયોગ ક્યાં થાય છે એની વાત છે એ કરી તો આશા રાખું છું કે ચોક્કસથી તમને કોઈક નવી માહિતી છે એ મળી હશે જો તમને આ પ્રકારના વિડીયો પસંદ હોય તો વિડીયો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોની પા પીડીએફ ફાઇલ તમારે જોતી હોય તો તેની લિંક છે એ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે થેન્ક યુ ફોર વોચિંગ આપણે મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે